સુરતમાં તોકતે વાવાઝોડાથી કાચાપાકા મકાનની સાથે ખેતીપાકને ભારે નુકસાન થયું છે। ડાંગર, કેળા, કેરી સહિતના પાકને નુકસાન થવાની સાથે પશુપાલકોને પણ નુકસાન પહોંચ્યું છે। વાવાઝોડા સાથે આવેલા વરસાદના કારણે પશુપાલકોને ઘાસચારો પલળી ગયો હતો। ઘાસચારો પલળી જતા પશુપાલકોને નુકસાન થયું છે। તેમ છતાં સરકારે પશુપાલકોને થયેલા નુકસાન સામે કોઈ પણ પ્રકારનું વળતર નહીં ચૂકવતા નુકસાનીનો વેઠવાનો વારો આવ્યો છે। सर्वे करी वर्तर चुकवानी मांग करी रह्या छे। सुमूल डेरीना डिरेक्टर जयेश देलाड मुख्यमंत्री ने लेखित में रजूआत करी वर्तर चुकवानी मांगणी करी छे। दक्षिण गुजरात हजारों पशुपालकों घासचारो पलड़ी जता भारे नुकसान थयुं छे। हाल चौमासा में घासचारो भरवानी सीजन चाली रही छे, जेना पगले पशु लोकोए मोंघा भावे घासचारो खरीदी संग्रह कर्यो हतो। परंतु वावाझोड़ाना पगले घासचारो पलड़ी जता हवे पशुओने खवड़ावा माटे मोटो प्रश्न ऊभो थशे। પશુપાલકોને ઘાસચારાના નુકસાન સામે વળતર ચૂકવવા રજૂઆત કરી। રાજ્ય સરકાર દ્વારા જે રીતે વાવાઝોડાના કારણે મકાનના થયેલા નુકસાનનું વળતર ચૂકવવાની જાહેરાત કરી છે, તે જ પ્રમાણે આગામી દિવસોમાં તે અંગેની જાહેરાત કરીને જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા સર્વે કરવાની કામગીરી કરી બંને તેટલી ઝડપીથી વળતર ચૂકવવાની વ્યવસ્થા કરવામાં આવે તે ખૂબ જરૂરી છે। વાવાઝોડા સમયે પશુના તબેલો પડી ગયો હોય કે અન્ય કોઈ કારણસર પશુપાલકની ગાય ભેંસ મૃત્યુ પામી હોય તો તેવા કિસ્સામાં સરકારે 30,000 રૂપિયા વળતર ચૂકવવા આદેશ કર્યો છે। પરંતુ આજે ગાય ભેંસની કિંમત 80,000થી લઈને 1.5 લાખ રૂપિયા સુધીની છે, ત્યારે 30,000ના વળતરના બદલે પશુપાલકોને 60,000 રૂપિયા વળતર ચૂકવવાની માંગણી કરી છે। વાવાઝોડામાં પશુપાલકોને તબેલાને નુકસાન થયું હોય તો તેઓને ફિક્સ 2,100 રૂપિયા વળતર આપવા સરકારે જોગવાઈ કરી છે, પરંતુ તબેલાને નુકસાન થવાના કેસમાં 2,100 રૂપિયાનું વળતર ખૂબ જ ઓછું હોવાથી પશુપાલકોને થયેલું પૂરેપૂરું વળતર ચૂકવાની રજૂઆત કરી છે। જયેશ પટેલ, ડિરેક્ટર સુમૂલ ડેરી। હાલમાં થયેલા વાવાઝોડામાં સમગ્ર ગુજરાતમાં ખેડૂતોની સાથે પશુપાલકોને પણ ભારે નુકસાન થયું છે। પશુપાલકોનો સૂકો ઘાસચારો વાવાઝોડાના વરસાદને કારણે ભીંજાઈ ગયો છે અને સંપૂર્ણ નષ્ટ પામ્યો છે, તેમજ એમના પશુપાલકોને ભેંસ હોય ગાય હોય એમના પણ મરણ થયા છે અને એમના તબેલાપણને પણ ભારે નુકસાન થયું છે। એના અનુસંધાનમાં માનનીય મુખ્યમંત્રીને અમે રજૂઆત કરી છે કે ખાસ કરીને જે સૂકો ઘાસચારો છે એ જે ભીંજાઈ જવાને બગડી ગયો છે, કરોડો રૂપિયા નુકસાન થયું છે, એનું તાત્કાલિક સર્વે કરીને પશુપાલકોને રાહત આપવામાં આવે, સાથે સાથે જે જાનવરોની કિંમત જે મરણ છે અને 30,000 રૂપિયા ચૂકવવાની જે વાત થઈ રહી છે એમાં પણ વધારો કરીને 60,000 રૂપિયા કરવામાં આવે, અને જે કોઢારો નુકસાન થયા છે એમાં માત્ર 2,100 રૂપિયા આપવાની વાત થઈ રહી છે એમાં પણ વાસ્તવિક જે ખેડૂતોને ખાસ કરીને પશુપાલકોને નુકસાન થયું છે આપવું જોઈએ એવી નમ્ર વિનંતી સાથે અમે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। સુરતમાં વાવાઝોડાને લઈ થયેલા ખેડૂતોના નુકસાનના સર્વે બાદ પશુપાલકોના નુકસાન અંગે પણ સર્વે કરવા સુમૂલ ડેરીના ચેરમેન દ્વારા રજૂઆત કરાઈ છે। બ્યુરો રિપોર્ટ, SNI ન્યૂઝ, સુરત।